વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો છે. સ્ટેજ પર પહોંચી પ્રમુખ સામે હોબાળો કર્યો છે, વિરોધ વ્યક્ત કર્યો છે. ખાસ સભા પ્રમુખ ના બોલાવી શકે તેવી રજૂઆત કરાઈ છે. પોલીસે કોંગ્રેસના સભ્યોને હટાવ્યા છે. કાગળો બતાવી કોંગ્રેસની મહિલા સભ્યોએ ભારે વિરોધ કર્યો છે. મામલો છે શું? મામલો એ છે કે થોડા સમય પહેલા જ કોંગ્રેસના હાથમાંથી વડોદરા જિલ્લા પંચાયત સરકી ગઈ હતી અને હવે જે સભ્ય છે એ એક સમય કોંગ્રેસના સભ્ય હતા. આવી સમય વચ્ચે આ મન દુઃખ પણ થઈ રહ્યું છે અને કહી રહ્યા છે કે આ પ્રકારે જે પ્રમુખ છે એ સભા ન બોલાવી શકે. અને ત્યારબાદ મામલો ભીચક્યો છે. કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો કર્યો છે. પોલીસે કોંગ્રેસના સભ્યોને હટાવ્યા છે. આપ જોઈ શકો છો. રવિ અગ્રવાલ અમારી સાથે જોડાય. રવિ, એક સમય સાથે અવાજ ઉઠાવતા, સાથે લડતા, આજે સામ સામે છે, આ મામલો છે શું? બિલકુલ જનક, વાત કરવામાં આવે તો આજે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેનો મુખ્ય એજન્ડા હતો કે તમામ જે જિલ્લા પંચાયતની સમિતિઓ છે તેમની અધિકાર અને સત્તા પરત લઈ લેવામાં આવે. તે ઉપરાંત જે કોંગ્રેસના સમયના જે પ્રમુખ હતા તે દરમિયાન જે 4.5 કરોડના જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તે મંજૂરીના કામોને પણ રદ કરવામાં આવે તે તમામ રજૂઆતને લઈને અહીંયા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. શરૂઆતથી જ કોંગ્રેસના સભ્યો દ્વારા હોબાળો શરૂ કરવામાં આવ્યો. કારણ કે કોંગ્રેસનું કેવું હતું કે પ્રમુખ પાસે ખાસ સામાન્ય સભા બોલાવવાની સત્તા નથી. કારણ કે 1/3 મેજોરિટી હોય તો જ પ્રમુખ સામાન્ય સભા બોલાવી શકે. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી કે તમામ સમિતિઓની સત્તા પરત લેવાનો પણ પ્રમુખને અધિકાર નથી. છતાં પણ જે કાયદાનો દુરુપયોગ કરીને અને જે રીતના સત્તાનો દુરુપયોગ કરીને સમગ્ર જે તમામ સમિતિઓ પાસે સત્તા છે તે પરત લઈ લેવામાં આવી છે. મહત્વની વાત છે કે એક સમયે કોંગ્રેસના જે મહિલા સભ્યો છે તે સ્ટેજ પર પહોંચી ગયા હતા અને પ્રમુખ તમે કાગળો બતાવીને ભારે વિરોધ કર્યો હતો, જેના પગલે પોલીસે દરમિયાનગીરી કરવા માટે વચ્ચે આવવું પડ્યું હતું અને પોલીસે દરમિયાનગીરી કરીને તમામ સભ્યોને ત્યાં સ્ટેજ પરથી હટાવ્યા હતા. મહત્વની વાત છે કે માત્ર 15 જ મિનિટમાં જે સમગ્ર સભા છે તેને આટોપી લેવામાં આવી છે અને તમામ સમિતિઓની જે સત્તા છે તે પરત લઈ લેવામાં આવી છે. તે ઉપરાંત પૂર્વ પ્રમુખે જે તમામ વિકાસના કામો મંજૂર કર્યા હતા તેને પણ રદ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે જે રીતના સમગ્ર જે હોબાળો થયો છે તેને જોતા કોંગ્રેસ દ્વારા હવે કોર્ટમાં પણ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે હવે જોઈ રહ્યું કે સમગ્ર જે આખો મામલો છે તે ક્યાં સુધી ક્યાં જઈને અટકે છે. જનક, બિલકુલ બિલકુલ આભાર રવિ. તો આખરે કોંગ્રેસના સભ્યો કહી રહ્યા છે કે કાયદાની વિરુદ્ધમાં જઈને પ્રમુખ આ પ્રકારે જે કામો મંજૂર કરવામાં આવેલા હતા, જે કામો પહેલા રજૂ કરવામાં આવ્યા હતા, એ તમામ બરખાસ્ત કરવામાં આવ્યા છે. તો આગામી સમયમાં તેઓ લડત પણ આપશે, જો વાત નહીં મનાય તો કાયદાકીય લડત પણ આપવાની વાત કોંગ્રેસના સભ્યો કરી રહ્યા છે.